कथाकार मुरारी बापूश्रीए भगवान कृष्ण विषे करेल शाब्दिक टिप्पणी ने लीधे उठेल विरोध ने शांत करवा मुरारी बापू द्वारा द्वारका में आहिर आगेवानोनी हाजरी में माफी मांगवा आवेल होय अने आहिरना आश्रे आवेल यजमान पर भूतपूर्व धारासभ्य पबूभा माणेके मुरारी बापू ऊपर हुमलो करेल, जेना लीधे समग्र गुजरात में आहिरोनी वर्षो जूनो आसरो आपवानी शांख छे तेना ऊपर कलंक लागेल होय माटे उपलेटाना आहिर युवान मयूर सोलंकी छेला 7 दिवसथी उपवास पर बैठेल छे, छतां पण पबूभा ऊपर कोई पगला लेवामां आवेल नथी। मयूर सोलंकीना उपवासने आजे 7મો દિવસ થવા આવેલ હોય છતાં સરકાર તરફથી આ યુવાનને કોઈ સંવેદના દાખવવામાં આવેલ નથી તેવું જણાઈ રહ્યું છે। આ યુવાન પણ ગુજરાતના યુવા દળનો એક ભાગ છે। પબુભા માણેક એટલે કે સરકારના નેતાને બચાવવા એક યુવાનનો ભોગ લેવાઈ જાય તેવી ભીતિ સર્જાઈ રહી છે, જેથી આ બાબતને ધ્યાનમાં લઈ ઉપવાસ પર બેઠેલા મયુરભાઈ સોલંકીની માંગને વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવા હેતુથી ઉપલેટા સમસ્ત આહિર સમાજે મામલતદારને આવેદન આપેલ છે। મયુર સોલંકી આહિર સમાજ પર લાગેલ કલંક દૂર થાય તે હેતુને લઈ નિસ્વાર્થ ભાવે ઉપવાસ કરી રહેલ હોય અને સરકાર તરફથી આનો વહેલી તકે ઉકેલ લેવામાં ના આવે અને ઉપવાસના કારણે મયુરભાઈની તબિયત લથડે અથવા મૃત્યુ થાય તો તમામ જવાબદારી પબુભા માણેકની ગણવાની રહેશે તેવું સમસ્ત આહિર સમાજે જણાવેલ છે। સ્ટોરી બાય જયેશ મારડિયા, ઉપલેટા। બેનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા। ઉપલેટા મામલતદાર કચેરી અમે જે મોરારીદાસ હરિયાણી પોતાની વ્યાસપીઠ ઉપરથી આ કૃષ્ણ ભગવાન અને બલદેવજી વિશે જે નબળા વાક્યોને બોલેલા એના અંતર્ગત સમસ્ત હિન્દુ સમાજ એની વિરુદ્ધમાં હતો અને એ બાબતમાં પોતે દ્વારકાધીશની માફી માગવા આવેલા, એ પ્રસંગે આહિર સમાજ પણ ત્યાં એકત્રિત થયો હતો અને આહિર સમાજ ના કહેવાથી પોતે દ્વારકાધીશની જે માફી માગવા આવ્યા હતા એ પ્રસંગે ત્યાં પણ દ્વારકાના પૂર્વ MLA પ્રભુભા માણેક આવી અને એણે જે મોરારીદાસ હરિયાણી સાથે ગેરવર્તન કરી અને મારવાની કોશિશ કરી ત્યારે આહિર સમાજે પોતે બોલાવેલા હોય અને જે પ્રભુ માણેકે આ વર્તન કર્યું છે એના અંતર્ગત અમે આ મામલતદાર કચેરીએ એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને પબુભા માણેક સામે શિક્ષકને પગલે લેવામાં આવે કાંઈ ફરિયાદ કરવા પડે તેવી ઉપલેટા આહિર સમાજની માગણી છે। તાજેતરમાં આહિર સમાજની જે લાગણી દુભાણી અને દ્વારકાની અંદર જે મોરારી બાપુએ માફી માગી લીધી એ મામલો ત્યાં જ પતી ગયો હતો। ત્યાર પછીની જે ઘટના એ દરમિયાન બની કે ત્યાંના ધારાસભ્ય પબુભા માણેક એમને રાજકીય લાભ ખાટવા માટે આહિર સમાજની જે અસ્મિતા છે કે આહિરનો આશરો, આ જે સિદ્ધાંતને લઈને આહિરોની જે માની લો કે સમાધાન પંચ હોય અથવા તો માફી પંચનું જે હાલતી હોય અને શારદાપીઠમાં વિશ્વ વંદનીય મોરારી બાપુનું આહિરોની હાજરીમાં અપમાન કરવું, એમને ઉતારી પાડવા માટે જે પ્રકારની જે ઘટના ઘટી છે એમાંથી આહિર સમાજના યુવાનો આહિર સમાજની જે લાગણી દુભાણી છે એને અનુસંધાને ઉપલેટામાં મયુરભાઈ સોલંકી જે આમ આમરણ અપવાસ ઉપર બેસી ગયા અને એ યુવાનને લાગી આવ્યું ત્યારે આજે અમે સૌ ઉપલેટા આહિર સમાજ આ વાતને સમર્થન આપી અને પબુભા માણેક અને જે પણ માફી માગે અથવા તો એની પર જે પણ કાર્યવાહી થવાની હોય કે આહિર સમાજની જે વાતચીત ચાલતી હોય આહિર સમાજનો મામલો હોય છતાં પણ તે આવી અને તાજેતરમાં જે ચૂંટણી આવી રહી છે પેટા ચૂંટણી એ અનુસંધાને એમને રાજકીય લાભ ખાટવા માટે જે આ કર્યું છે કામ અને આહિર સમાજની અસ્મિતા ઉપર જે ઘા કર્યો છે એની બધાને વેદના છે અને એના જ માટે અમે આજે સમગ્ર ગુજરાતની અંદરથી યુવાનો જે આહિર સમાજના છે એ બધા જ એકજૂટ થઈ અને આ જે ઘટના બની એ ઘટનાને વખોડી કાઢીએ છીએ અને ફરીથી આવી ઘટના ન બને એના માટે ગુજરાત સરકારના પબુભા માણેક એક જવાબદાર એ પક્ષના આગેવાન છે અને આજે પણ હું તમને કહું તો સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી એક્સ એમએલએ છે ત્યારે એના પ્રત્યે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીએ પણ પગલાં લેવા જોઈએ એવું મારું અંગત માનવું છે।